हेलो गाइस, आज पढ़ते हम लोग स्टैंडर्ड 4 का GBSC का गुजराती का लेसन नंबर 3 साची हच। बगदाद शहरमा शेख अब्दुल्लानो परिवार रहतो हतो। शेख अब्दुल्ला खूब ज धार्मिक हता। दर वर्षे अनेक लोगों ने हज पर जता जोईने इमने हज पर जवानी तीव्र इच्छा था। यहाँ हज एटले जे मुसलमान लोगों पोताना धर्म स्थान पर जाए जे एकदम पवित्र स्थान हो, ए लोगों जे मैकानी यात्रा हो जे पवित्र मानवामां आवे छे त्यां जवानी इमने तीव्र इच्छा थी, परंतु गरीबीना लीधे जई शकता न हता। एक वर्ष जारे बगदादना लोको हज माटे निकळ्या त्यारे शेख अब्दुल्लाए गरीबाईना कारण हजमा न जोवाती नहीं जई शकवाती इमने घणुं दुःख थयुं। ते विचारमां पड़ी गया कि जो मारी पासे पैसा हते तो पण हुं आ पुण्य करी ते अने हुं पण जते। शेख अब्दुल्ला हज करवानुं वारंवार याद आवतुं हतुं एटले एमना मनमां बेसी गयुं। ज्यारे रात्रे सूई गया त्यारे अचानक एमने एक ऊंडी ऊँघ आवी गई। एमने ऊँघमां कोईनो अवाज संभळायो। तेओ ए शांतिथी सांभळी रह्या हता तो बे फरिश्ताओ एकबीजा साथे वात करी रह्या हता ऊँघमां। एक फरिश्ताए बीजाने पूछ्युं, हे भाई, આજે લોકો મક્કા શરીફની હજ કરી રહ્યા છે, શું ખુદાએ બધાની હજ કબૂલી છે? બીજા ફરિશ્તાએ જવાબ આપ્યું, ના, બધાની સ્વીકાર નથી થઈ. તો પહેલા ફરિશ્તાએ પૂછ્યું, તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે? બીજાએ કહ્યું, હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી. પહેલાંએ પ્રશ્ન કર્યો, એ પછી આ હજનું પુણ્ય કોઈને નહીં મળે? તો બીજાએ જવાબ આપતા કીધું કે કેમ નહીં મળે, પુણ્ય તો મળી ગયું છે. સો પહેલા ફરિશ્તાએ આશ્ચર્ય થઈને બીજા ફરિશ્તાને પૂછ્યું, પણ કોને? તો બીજાએ હસતા હસતા જવાબ આપીને કહ્યું કે દમાસ્કમાં અલી હુસેન મોચીને. શેખ અબ્દુલ્લા બંનેની વાતચીત સાંભળી રહ્યા હતા અને વાત પૂરી થતાં જ બંને ફરિશ્તાઓ અદૃશ્ય થઈ ગયા. શેખ અબ્દુલ્લા ઊંઘમાં મૂંઝવણમાં પડી ગયા. તેમને સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય પુણ્ય કેવી રીતે મળી શકે. જ્યારે બીજે દિવસે જ્યારે ઊંઘમાંથી ઊભા થયા, સવારે ઉઠ્યા, ત્યારે એ સપનામાં આ હકીકતની જાંચ પડતાલ કરવા માટે બીજે દિવસે દમાસ્ક જવા માટે રવાના થયા. પૂછતા પૂછતા એ અલી હુસેનના ઘરે પહોંચ્યા. અલી હુસેને તેમને આવવાનું કારણ પૂછ્યું. શેખ અબ્દુલ્લાને રાત્રે સાંભળેલી આ બધી વાર્તા એને કહી. જેવું આ અલીએ સાંભળ્યું એ બેભાન થઈને નીચે પડી ગયા અને ભાનમાં આવતા કીધું કે ભાઈ, હું તો ગરીબ માણું છું, કેટલા વર્ષોથી હું હજ કરવા માટે વિચારતો હતો, થોડા થોડા પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું હતું, હજ કરવા જતે જ અને હજ કરવાનું જવાનું નક્કી કર્યું. એ બે દિવસ મારા પડોશીના બાળકોને રડતા જોયા અને મારાથી જવાયું નહીં. તો શેખ અબ્દુલ્લાએ પ્રશ્ન પૂછતા કહ્યું, ત્યારે પેલાએ જવાબ આપ્યો કે જાણવા માંગ્યું કે બિચારા બાળકોને કેટલા દિવસથી ખાવા માટે કંઈક મળતું ન હતું, એટલે ખાવા મેળવવા માટે કોઈ રસ્તો દેખાતો ન હતો. એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. એટલે અહીંયા અલી હુસેને કીધું કે મારાથી બચ્ચાઓનું દુઃખ સહન નહીં થયો. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલાવી અને મારી પાસે જે હજ કરવા માટે ભેગા થયા હતા પૈસા મેં બધા એમને આપી દીધા. મેં વિચાર્યું હજ તો ગમે ત્યારે જઈ શકાશે, પણ બાળકોની તકલીફ માટે આજે દૂર કરી નાખું તો સારું. હવે આપ કહો, તેઓની આ હાલતથી કોઈને કોઈ જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? આ સાંભળીને શેખ અબ્દુલ્લાને બધી સ્થિતિનો જ્ઞાન થઈ ગયો. શેખ અબ્દુલ્લા ઊંધો શ્વાસ લીધો, ખુદાનો આભાર માન્યો, મોચી કહેવા લાગ્યો, ભાઈ હુસેન, તમારી વાત સાચી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે, એમને પૈસા અને હજ નથી પ્યારી. તમે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી બાળકની મદદ કરીને હજ કરવાનો વિચાર છોડી દીધો, ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ છે. અલી હુસેન આવું સાંભળીને એમની આંખમાં પાણી આવી ગયા. એ આકાશ તરફ જોતા રહ્યા જેમ જાણે ખુદાનો આભાર માની રહ્યા હોય મન મન. શેખ અબ્દુલ્લા ઉઠ્યા અને અલી હુસેનનો હાથ પકડી લીધો. જે થોડું ઘણું પુણ્ય એમને પણ મળ્યું એ બહાને એમને એમનો હાથ લગાવી દીધો, જાણે એમ વિચારી લીધું કે એમને જે હજનું પુણ્ય મળ્યું એમાંથી થોડું એમને પણ મળી ગયું. થેન્ક યુ ફોર વોચિંગ. અગર આપકો વિડીયો પસંદ આઈ હે તો પ્લીઝ લાઈક કર દીજે ઓર જરૂર બતાઈએ કે આપકો વિડીયો કેસી લગી કમેન્ટ બોક્સમાં.